બાલાસિનોર નગરપાલિકા તંત્ર હાઈકોર્ટનો આદેશ માળખે મૂકીને રસ્તે રજડતા ઢોરોનો કોઈ બંદોબસ્ત નથી કરવામાં આવતો. સાહેબ, આ માત્ર મારી તકલીફ નથી. તમે સમજો કે આ વ્યક્તિ આટલી નાની ફરિયાદ લઈને આવ્યો છે, પણ શું ખરેખર આ ફરિયાદ નાની છે? મારો પ્રશ્ન છે કે બાલાસિનોર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી બંને કચેરીઓ વચ્ચે 1.5 કિલોમીટરનું અંતર છે. હવે અત્યારે જ્યારે કામ કરવા જાય છે તો સર્કલ ઓફિસરની સહી કરવા માટે આવકના દાખલા, જાતિના દાખલા, એ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા તાલુકા વિકાસ અધિકારી અને એની અંદર સર્કલ ઓફિસરની ખાતરી કરવા માટે જવું પડતું હોય. એ ખાતરી કર્યા પછી અમને ટેસ્ટિંગની સુવિધા છે. શિક્ષણ મોંઘુ થયું છે, સરકારમાં કોઈ પણ જગ્યાએ આપણી કોઈ વાત સાંભળતું નથી, એ વાત સાચી છે. ખુલ્લેઆમ દારૂ દુકાન નાટકાઓ ચાલે છે, બધી જગ્યાએ હપ્તા લેવાય છે. ભાજપના જે નેતા અને કાર્યકર જોડે 10 વર્ષ પહેલા સાયકલ પણ નથી, એવા લોકો ગાડીઓ ફેરવતા થયા છે. રેલી કાઢીને આવેદન પત્ર આપવા જજો, દર અઠવાડિયે એક કાર્યક્રમ કરજો, તો જે ભાજપનો ભ્રષ્ટાચાર છે ખુલ્લો પણ પડશે. જે ભ્રષ્ટાચારથી આપણા પૈસાનો બગાડ થાય છે, અટકશે અને લોકોના કામ પણ થશે. ત્યારે આ કાર્યક્રમ લોકો માટેનો કાર્યક્રમ છે, કારણ કે અત્યારે કોઈ ચૂંટણીઓ નથી, કોઈના હાથ પણ લેવાના નથી, કોઈની સરકારો પણ બદલી દેવાની નથી, પણ લોકોને જાગૃત કરવાનો કાર્યક્રમ છે, લોકોને સાથે રાખીને બોલતા કરવાનો કાર્યક્રમ છે. આ જનમંચના કાર્યક્રમને આપણે વોડે વોડે ગામ ગામ સુધી લઈ જઈએ.